સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે એક વિચિત્ર ઘટના બની છે. ગુરુવારે રાત્રે એક રૂમમાં પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું અચાનક તૂટી જતાં રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત ત્રણને તેની ઉપર પડતા ઇજાઓ થવા પામી હતી, જેમાં ગનના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં તેના બે સંતાનને સામાન્ય ઇજા થવા પામી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલા દસ્તગીર નગરમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન મધ્યરાત્રે લગભગ રાત્રિના 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી. દરમિયાન તે પતરો તૂટી ગયો હતો, જેથી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી. અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ઘટનામાં સમીમના બે સંતાનો રાશિબ અને નસીબાને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફડાતફડી સર્જાઈ ગઈ છે અને લોકોનું ટોળું પણ એકઠું થઈ જવા પામ્યું હતું. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.